સતત બીજા દિવસે આજે ઉત્તર ગુજરાતમાં મેઘરાજાના ધાબા છે. પાટણમાં પણ મેઘરાજા ધોધમાર વરસ્યા હતા. બે કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ પડી ગયો. ગાજવીજ સાથે ત્યાં મેઘરાજા વરસ્યા. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ પણ સર્જાય. લાંબા સમયની રાહ જોયા બાદ છેલ્લા 2 દિવસથી ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો ધોધમાર વરસાદ બાદ પાટણમાં ઠેર ઠેર પાણી પણ ભરાયા છે. નીચાણવાળા વિસ્તારની દુકાનોમાં પાણી ભરાઈ ગયા. દુકાનોમાં પાણી ભરાતા દુકાનદારોને હાલાકી સહન કરવાનો વારો આવ્યો અને એટલું જ નહીં, મોટા આર્થિક ફટકાનો ભય પણ અત્યારે તેઓ વ્યક્ત કરી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, પાટણ શહેરની ગલીઓમાં અત્યારે વરસાદે જાણે તારાજી સજી છે. ઠેર ઠેર પાણી ભરાયેલાના દ્રશ્યો છે. ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો છે. જો કે નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં મુખ્યત્વે નુકસાનીના દ્રશ્યો સામે આવી શકે. શહેરીજનોની મુશ્કેલી પણ વધી છે. શહેરમાં પ્રવેશતા જ આવતું જે ગરનાળું છે તે વરસાદી પાણીથી ભરાઈ ગયું છે. શહેરમાંથી આવવા અને બહાર જવાના રસ્તાઓ અત્યારે બંધ છે. વહેલી સવારે નોકરી જતા કર્મચારીઓ પણ ફસાઈ ગયા હતા. પાટણ શહેરના હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. તમે જુઓ, જે ગરનાળું છે કે જ્યાંથી પાટણ શહેરમાં અંદર પ્રવેશ મળે છે, જ્યાંથી પાટણ શહેરથી બહાર નીકળી શકાય છે, તમામ રસ્તાઓ અત્યારે બંધ છે. ખાસ તો અનરાધાર વરસાદ જેના કારણે ગરનાળામાં પાણી ભરાઈ ગયા અને વાહન ચાલકોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. આજે વહેલી સવારથી જ પોતાના વ્યવસાય અર્થે બહાર જતા તમામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. પાટણમાં સિદ્ધપુર, સરસ્વતી, ચાણસમા સહિતના તમામ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો. ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ધોધમાર વરસાદના સમાચાર મળ્યા. સતત બીજા દિવસે પાટણ પંથકમાં વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે. આપણે કહી દઈએ કે સાંથલપુરમાં ધોધમાર વરસાદ, 3 કલાકમાં 3 ઇંચ વરસાદના સમાચાર પ્રાપ્ત થયા છે. ધોધમાર વરસાદથી સાંથલપુર જાણે પાણીમાં ડૂબી ગયું છે. સુનિલ પટેલ મારા સંવાદદાતા પૂરી જાણકારી આપી રહ્યા છે. સુનિલ, પાટણ અને ખાસો સાંથલપુરની શું સ્થિતિ છે અત્યારે? વિધિ, ચોક્કસ કહી શકાય તો જે રીતે પાટણ જિલ્લામાં વરસાદી માહોલની આજે સ્થિતિ બની છે, ખાસ કરીને કહી શકાય તો આ સ્થિતિને લઈને લોકોમાં અને ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ છે, આનંદ ઉત્પાદ્યો છે. કારણ કે લાંબા સમયથી રાહ જોવાતી આ પ્રકારના વરસાદથી સિઝનનો એક મહિનો પૂર્ણ થવા છતાં પણ વરસાદનું ક્યાંય દેખાવ નહોતો, ત્યારે આ જે વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ખાસ કરીને જો સાંથલપુરની જ વાત કરવામાં આવે તો સાંથલપુરમાં માત્ર 2 થી 3 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ થતા સાંથલપુર જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આજે ટીવી સ્ક્રીન પર દ્રશ્ય જોઈ રહ્યા છે સાંથલપુરના, કે જે આખે આખું સાંથલપુર પાણીમાં ડૂબી ગયું છે અને તેને લઈને કહી શકાય તો જાણે કે બજારો બંધ પાડ્યા હોય તેવો માહોલ સર્જાયો છે. તો બીજી બાજુ કહી શકાય તો પાટણ શહેરની વાત કરવામાં આવે તો વહેલી સવારથી જેથી પાટણ શહેરમાં ધોધમાર વરસાદ હજુ પણ તેનો સ્થિતિ જાળવી રાખી છે. તેને લઈને કહી શકાય તો પાટણના જે તમામ પ્રવેશવાના જે ગરનાળા લગભગ છે તે તમામ પાણીમાં ગરકાવ થતા પાટણમાંથી જે વહેલી સવારે નોકરી ધંધે અર્થે નીકળતા કર્મચારીઓ, અધિકારીઓ હોય કે વેપારીઓ હોય કે પછી શાળાએ જતા બાળકોને ખૂબ જ મુશ્કેલી સર્જાય છે. કેમ કે શહેરમાંથી બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલી બની ગયું છે અને તેના જ કારણે હાઈવે પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. તો બીજી બાજુ સરસ્વતી તાલુકામાં પણ 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ છે, જ્યારે સિદ્ધપુરમાં પણ 1 કલાકમાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે અને હજુ પણ આ સ્થિતિ જે છે ધોધમાર વરસાદની ગાજવીજ સાથે તે ચાલુ છે. કહી શકાય તો પાટણ જિલ્લામાં જે સાર્વત્રિક ધોધમાર વરસાદ જે શરૂ થયો છે તેને લઈને જનજીવનના ક્યાંક ના ક્યાંક પુરવાયું હોય તેમજ નીચાણવાળી જે દુકાનો છે કે વિસ્તારો છે ત્યાં પણ પાણી ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે. હાલમાં કહી શકાય તો તંત્રએ પણ ક્યાંક ના ક્યાંક હવે જે રીતે ધોધમાર વરસાદને લઈને કામગીરી શરૂ કરી હોય અને કંઈક જે રીતે બચાવની કામગીરી હોય કે અન્ય કામગીરી શરૂ કરે તેવી શક્યતા છે. વિધિ, ઓકે સુનિલ, આ બધા જાણકારી બદલ. તો પાટણમાં સાર્વત્રિક વરસાદની વિગતો મારા સંવાદદાતા આપી રહ્યા છે. પાટણ શહેર, સિદ્ધપુર, સાંથલપુરના દ્રશ્યો આપની સામે છે. આપ જુઓ, ઠેર ઠેર વરસાદના સમાચાર છે. ખાસ તો પાછલા 2 દિવસથી સતત ત્યાં વરસાદ વરસી રહ્યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની પણ સમસ્યા છે, જ્યાં જનજીવન પ્રભાવિત થયું છે. જોકે ધરતીપુત્રોમાં અત્યારે ખુશીની લહેર છે, કારણ કે લાંબા
સમય બાદ ફરી મેઘરાજા મહેરબાન થયા છે અને સતત બે દિવસથી અવિરત વરસાદ પણ ચાલુ છે.